હવે આગળ વાત કરીએ તો દાહોદની. દાહોદ જિલ્લાની આદિવાસી બાહુલ્ય ધરાવતી આ મહિલાઓ પરંપરા મુજબ પુરુષનું રૂપ ધારણ કરી હાથમાં તીરકામઠા લઈને વરુણદેવને રીઝવવા માટે નીકળી પડી હતી. ચોમાસામાં વરસાદ ખેંચાય ત્યારે આદિવાસી સમાજમાં વરુણદેવને રીઝવવાની પરંપરા છે. તે માટે મહિલાઓ પુરુષનો વેશ ધારણ કરી ધાડ સ્વરૂપે નીકળે છે. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રામપુર ગામમાં પણ વરુણદેવને રીઝવવા આ પરંપરા અનુસરવામાં આવી હતી. ચોમાસાનો પ્રારંભ થઈ ગયો હોવાના કારણે દાહોદ જિલ્લામાં વરસાદ ખેંચાતા વરુણદેવને રીઝવવા માટે મહિલાઓએ પુરુષોનો વેશ ધારણ કર્યો અને નીકળી પડી ઘરની બહાર. હાથમાં લાકડી, ધારિયા, તીર અને કામઠા લઈને, મારક હથિયારો લઈને મહિલાઓ પુરુષના વેશ સાથે અને આ ધાડપાડું મહિલાઓના ટોળા સામે કોઈ પણ પુરુષ નથી આવતો. સામાન્ય રીતે મહિલાઓ હનુમાનજીના મંદિરે નથી જતી, પરંતુ વરુણદેવને રીઝવવા માટે પરંપરા પ્રમાણે મહિલાઓ પુરુષનો વેશ ધારણ કરી લે છે અને હનુમાનજીના મંદિરે જાય છે. હનુમાનજીની મૂર્તિના ગાયના છાણથી લીંપણ કરે છે અને બીજા દિવસે મહિલાઓ ધાડ સ્વરૂપે નીકળી જાહેર માર્ગો ઉપર ગામડી ભાષામાં ગીતો ગાતો જઈને નીકળે છે. ત્યારબાદ મંદિરમાં જઈને જળ અને દૂધથી હનુમાનજીની મૂર્તિનો અભિષેક કરાય છે અને આ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રામપુર ગામની મહિલાઓએ વરુણદેવને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. નઈમ મુંડા, ZSTV, દાહોદ.